નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવિહાર વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 1માં વિષય હિન્દી શીખવાનો છે. તમને બધાને અહીંયાથી એસએમ આપેલી છે, જેમને બાકી હોય તેમને વહેલા સત્તા આવીને સ્કૂલેથી એસએમ લઈ જવાની છે, બરાબર. તો ચાલો જોઈએ કે આપણે એલકેજી અને એચકેજીમાં તમે ગણિત, ગુજરાતી અને અંગ્રેજી આ ત્રણ વિષય શીખી ગયા. હિન્દી આપણા માટે નવો વિષય છે, તે પહેલા ધોરણથી તમારે ચાલુ થાય છે. તો આજે આપણે તેમાં મૂળાક્ષર જોવાના છે. ધોરણ 1 હિન્દી, ચાલો તેમાં તમે પાના નંબર 3 ખોલો. સૌ પહેલાં આપણે તેમાં જે સૂચના આપી છે તે વાંચશું, ત્યાર પછી આપણે હિન્દી કક્કો પહેલાં આપણે એનો ઘૂંટવાનો છે, ત્યાર પછી આપણે લખતા શીખીશું. તો ચાલો સૌ પહેલાં જુઓ શું આપ્યું છે, કે હિન્દી લેખન કાર્ય કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. તમારે પણ આ સૂચના વાંચવાની છે અને સમજવાનું છે. પહેલો મુદ્દો શું આપ્યો છે આપણને, કે હિન્દીના અંકો સીધા જ કરવા, વળાંક કરવા નહીં, બરાબર. જેમ કે આપણને આપ્યું છે ઉદાહરણ તરીકે, બગડે 2. તો ગુજરાતીમાં જ્યારે તમે 2 કરો ત્યારે કઈ રીતે કરો છો, તો કે આવી રીતે રાઉન્ડ કરીને કરો છો. જ્યારે હિન્દીમાં આપણે ગિનતી આવશે, ગુજરાતીમાં શું કહીએ, તો કે અંક કહીએ છીએ. હિન્દીમાં શું કહેવાય તેને, ગિનતી કહેવાય, બરાબર. તો જ્યારે ગુજરાતીની તમારે ગિનતી લખવી હોય ત્યારે તમારે આવી રીતે કરીને સીધા વળાંક કરવાના છે, તેમાં રાઉન્ડ આવશે નહીં. ત્યાર પછી નીચેનો બીજો મુદ્દો જોઈએ, હિન્દીના અક્ષરો સીધા જ કરવા, વળાંક કરવા નહીં. અંક પણ સીધા કરવાના અને અક્ષર, અક્ષર એટલે શું થઈ જાય, તો કે આપણે કક્કો લખીએ છીએ ને, ક ખ ગ ઘ, એવી રીતે. અહીંયા તમે જુઓ ઉદાહરણ તમને આપ્યું છે કે ગ ગણપતિનો ગ ગુજરાતીમાં કઈ રીતે લખો છે, તો કે આવી રીતે વળાંક કરીને લખો છે. જ્યારે હિન્દીનો ગ કઈ રીતે છે, તો કે તેમાં સીધા અક્ષર છે. ત્યાર પછી ત્રીજું આપ્યું છે, હિન્દીના દરેક અંકો તથા અક્ષરો ઉપરની લીટીને અડાડીને જ લખવા, જીરો સિવાયના, બરાબર. ત્યાર પછી આપ્યું છે, હિન્દીમાં અમુક શબ્દમાં ડ અથવા ઢ નીચે મીંડું મૂકવાનું આવે તો તે ફરજિયાત મૂકવું. દાખલા તરીકે આપણને અહીં આપ્યું છે કે પેડ અને પઢ. પછીનું આપ્યું છે કે હિન્દી વાક્ય પર શિરોરેખા સળંગ કરવી નહીં. જેમ કે આપણને ગુજરાતીમાં તમે વાક્ય લખો છો, જ્યારે આપણે વાક્ય લખ્યા ને હમણાં 2 દિવસ પહેલાં જ આપણે લખાવ્યા, તો શું કર્યું, તો કે આપણે થોડી થોડી વચ્ચે જગ્યા મૂકીને લખ્યા લખાને. એવી જ રીતે હિન્દીમાં જ્યારે તમે વાક્ય લખો ત્યારે એક શબ્દ હોય, અહીંયા આપ્યું છે આપણને કે દિલ્હી ભારત કી રાજધાની હે, તો એવી રીતે જ્યારે આવે તો તમારે શું કરવાનું, તો જે વાક્ય શબ્દ હોય એના ઉપર શિરોરેખા કરવાની, પછી આમ સળંગ અડાડી દેવાની નથી. હિન્દીમાં એ ઐ આવી રીતે જ કરવા. અ થ ધ ક્ષ અને શ્ર આ 5 અક્ષરોમાં શિરોરેખા અડધી કરવી, તેમાં આખી શિરોરેખા આવશે નહીં, તે આપણે આગળ જોતા જઈશું. ત્યાર પછી આપ્યું છે આઠમું, વાક્ય લખતી વખતે શબ્દ અલગ અલગ પડે તેમ લખવું. હમણાં આપણે આગળ વાત કરીને કે જ્યારે આપણે વાક્ય લખીએ ત્યારે એક શબ્દ લખીને વચ્ચે જગ્યા મૂકવાની, તો આવી રીતે તમારે આને વ્યવસ્થિત પહેલાં સમજૂતી સમજવાની છે. ત્યાર પછી હવે આપણે જોઈએ પાના નંબર 4 ઉપર આપણને કક્કો આપેલો છે. આ જે કક્કો આપ્યો છે, શું સૂચના આપી છે, કે ટપકા જોડીને કક્કો લખો. તો આ ટપકા છે તે તમારે જોડીને તેની ઉપર ને ઉપર વ્યવસ્થિત રીતે ઘૂંટવાનો છે. તો ચાલો સૌ પહેલાં જોઈએ શું આપ્યું છે, તો કે ક. ક કઈ રીતે થશે, તો તમને અહીંયા જુઓ બતાવેલા છે 1, પછી અહીંયાથી ઊભી લીટી આપી છે 2 અને અહીંયા 3. તો આપણે એવી રીતે ઘૂંટવાનું છે, ઉપર ને ઉપર જ એની ઉપર ઘૂંટવાનું રહેશે. ચાલો ત્યારબાદ સીધી લીટી, ત્યારબાદ આડી લીટી, એવી જ રીતે બાજુમાં થશે. સીધી લીટી, આડી લીટી, ત્યાર પછી જોઈએ હવે ખ. તો ખ કઈ રીતે આવશે, અહીંયાથી તમારે લેવાનું, મીંડું આવશે નહીં,
સીધો જ આવી રીતે રાઉન્ડ લઈ લેવાનો છે. ત્યારબાદ અહીંયાથી રાઉન્ડ લેશું, સીધી લીટી ઉપર આડી લીટી ખ, એવી જ રીતે બાજુમાં બોલવામાં કક્કો સરખો જ થશે. ગુજરાતીનો કક્કો જેમ આપણે બોલીએ છીએ એવી જ રીતે હિન્દીનો કક્કો બોલવાનો થાય, પણ અક્ષર બદલી જશે. ત્યાર પછી આવશે ગ. હમણાં આપણે કીધું ને કે ગુજરાતીમાં કઈ રીતે કરીએ આપણે, તો કે ગ ગણપતિનો ગ વળાંક લઈને કરીએ છીએ, જ્યારે હિન્દીમાં સીધો કરવાનો થશે. એવી જ રીતે બાજુમાં ગ ઉપર આડી લીટી, આડી લીટી જે કરીએ છીએ એને શિરોરેખા કહેવાશે. ત્યાર પછી આવશે ઘ. જે ટપકા આપ્યા છે એની ઉપર જ ઘૂંટવાનું છે. ત્યાર પછી અહીંયાથી લખશું ઘ. ગુજરાતીનો ઘ કરીએ ત્યારે આપણે વચ્ચે મીંડું કરીએ છીએ, હિન્દીના ઘમાં મીંડું કરવાનું નથી. ત્યાર પછી આવશે ચ. પહેલાં આડો લીટો, ત્યાર પછી રાઉન્ડ, સીધી લીટી, ઉપર શિરોરેખા. બાજુમાં એવી જ રીતે કરશું, આડો લીટો, અહીંયાથી રાઉન્ડ લેશું, સીધી લીટી, ઉપર શિરોરેખા. ચાલો થઈ ગયું. હવે બાજુમાં જોઈએ છ છત્રીનો છ, એ પણ એવી જ રીતે આવશે. છમાં પણ મીંડું કરવાનું થશે નહીં. ઉપર શિરોરેખા, અહીંયાથી ઊભો લીટો કરવાનો આવશે. એવી જ રીતે અહીંયાથી ઊભો લીટો, ઉપર શિરોરેખા. ત્યાર પછી આવશે ચ. ઉપર શિરોરેખા, બાજુમાં પણ એવી જ રીતે આવશે જ, ઉપર શિરોરેખા. ત્યાર પછી આવશે ઝ, ઝબલાનો ઝ. પહેલાં ઊભો લીટો લેવાનો, ત્યારબાદ આપણે ડબ્બાનો ડક કરીએ ને એવી રીતે વળાંક લઈને પર શિરોરેખા. બાજુમાં પણ એવી જ રીતે ઘૂંટશું. સપલાનો સ. ત્યાર પછી આવશે ટ, ટપાલીનો ટ. ઊભો લીટો, ત્યારબાદ આવી રીતે વળાંક કરવાનું થશે ઉપર આડી લીટી. બાજુમાં પણ એવી જ રીતે ઉપર શિરોરેખા. ત્યાર પછી આવશે ઠ, ઠળિયાનો ઠ. ઊભી લીટી, ઉપર શિરોરેખા. બાજુમાં પણ એવી જ રીતે ઠ, ઠળિયાનો ઠ બોલતું જવાનું ઉપર શિરોરેખા. ત્યાર પછી આવશે ડ, ડબ્બાનો ડ. એમાં પણ આવી જ રીતે આવશે ઉપર શિરોરેખા. આવી રીતે તમારે વ્યવસ્થિત રીતે ઘૂંટવાનું છે, સરસથી તમારી બુકમાં એસએમમાં પૂરવાનું છે. થઈ ગયું. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.